नमस्कार विद्यार्थी मित्रों, गुजकेटनी ज्ञान सरिता सीरीज एपिसोड नंबर 12 માં આપનું હાર્દિક સ્વાગત છે। એપિસોડ નંબર 11 સુધીમાં આપણે ચેપ્ટર 10 ના અમુક એમસીક્યુઓ સુધી અને બાકીના ચેપ્ટર 9 સુધીના તમામ એમસીક્યુઓ કમ્પ્લીટ કર્યા। આ લેક્ચરની અંદર આપણે બાકીના ચેપ્ટર 10 ના એમસીક્યુ અને ત્યાર પછી ચેપ્ટર નંબર 11 ના એમસીક્યુ સ્ટાર્ટ કરીશું। તો શરૂ કરીએ। એમસીક્યુ નંબર છે 689। યંગના એક પ્રયોગમાં 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈના પ્રકાશની ચોથી પ્રકાશિત સલાકા એક અજ્ઞાત તરંગ લંબાઈના પ્રકાશની પાંચમી પ્રકાશિત સલાકા ઉપર સંપાત થાય છે। જો આ તરંગ લંબાઈ હોય એની ચોથી પ્રકાશિત સલાકા, જ્યારે આવી કોઈ અજ્ઞાત છે, કેટલી એ ખબર નથી, એ આપણે ગોતવાનો લેમડા, એની કેટલામી થાય છે, તો કે પાંચમી સંપાત થાય છે। તો આ અજ્ઞાત તરંગ લંબાઈ જે છે એ કેટલી હોય? ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે યાદ એવું રાખશું કે જ્યારે સંપાત થવાની વાત આવે ને કે આટલામાં આટલા તરંગ લંબાઈમાં આટલા પ્રકાશ સલાકા, આટલામાં આટલામી, ત્યારે આપણે એક શોર્ટકટ યાદ રાખશું અને એ છે N1 લેમડા 1 ઇઝ ઇક્વલ ટુ N2 લેમડા 2। આ જે છે એ 1 માટે કેલ્ક્યુલેટ કરીએ, આને જે છે એ 2 માટે। N1 મતલબ કે ચોથી પ્રકાશિત છે એટલે 4 ગુણ્યા લેમડા 1 જે છે એ 5000 એંગસ્ટ્રોમ બતાવે છે ઇઝ ઇક્વલ ટુ N2 કેટલામી પ્રકાશિત સલાકા સંપાત થાય છે, તો કે પાંચમી, અને લેમડા 2 જે છે એ આપણે ગોતવાનો છે। ચાલો અહીંયા 5 5 કેન્સલ થાય એટલે આ તમને મળશે 1000 એંગસ્ટ્રોમ। તો 1000 ગુણ્યા 4 એટલે કે 4000 એંગસ્ટ્રોમ જે છે અહીંયા આપણી તરંગ લંબાઈ જે છે એ મળશે। ટોટલ 4000 એંગસ્ટ્રોમમાં, બધા જ ઓપ્શન એંગસ્ટ્રોમમાં છે, આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન નંબર B। ચાલો નેક્સ્ટ એમસીક્યુ છે 690 નંબરનો એમસીક્યુ। વિવર્તન ભાતમાં મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ ખાલી જગ્યા ઉપર આધારિત હોય છે। ચાલો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ, ભાઈ મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ જે છે એ કોના ઉપર આધારિત હોય? તો એટલી વસ્તુ ધ્યાન રાખજો કે એ તરંગ લંબાઈ જે છે અને આવૃત્તિ આ બંને તો એકબીજા અરે સમપ્રમાણમાં જ છે। સ્લિટ અને ઉદગમ વચ્ચેનું જે અંતર છે ને એના ઉપર એ ડિપેન્ડેડ હશે। ઓપ્શન નંબર B જે છે એ આપણો સાચો આન્સર છે। નેક્સ્ટ 691 નંબરનો એમસીક્યુ છે કે ટેલિસ્કોપમાં 4400 એંગસ્ટ્રોમ અને 5500 એંગસ્ટ્રોમ પ્રકાશ વડે મળતી વિભેદન શક્તિઓ જે છે એમનો ગુણોત્તર અહીંયા કેટલો થાય? 4400 એંગસ્ટ્રોમ અને 5500 એંગસ્ટ્રોમ વચ્ચે વિભેદન શક્તિનો ગુણોત્તર આપણે મેળવવાનો છે, તો રિઝોલ્વિંગ પાવરનું સૂત્ર શું થાય ભાઈ? રિઝોલ્વિંગ પાવરનું તો કે 1.22 લેમડાના છેદમાં D એટલે લેન્સનો વ્યાસ, આની વિભેદન શક્તિ એટલે એ રિઝોલ્વિંગ પાવર। તો તમે જુઓ રિઝોલ્વિંગ પાવર છે એ લેમડાના સમપ્રમાણમાં છે, તો રિઝોલ્વિંગ પાવર ઇઝ પ્રપોઝનલ ટુ લેમડા। તો અહીંયા તમારે બેનો ગુણોત્તર લેવાનો થાય, એનો બેનો ગુણોત્તર લેવો છે, તો ગુણોત્તર ઇઝ ઇક્વલ ટુ λ1/λ2। λ1 જે છે એ કેટલા છે? તો કે 4400 એંગસ્ટ્રોમ ડિવાઈડ બાય λ2 જે છે એ કેટલા છે? તો કે 5500 એંગસ્ટ્રોમ, અહીંયા એંગસ્ટ્રોમ કેન્સલ થાય, 11 4 44 11 55 55 એટલે 4/5 એટલે કે 4/5। ઓપ્શન નંબર C જે છે એ આપણો સાચો છે। નેક્સ્ટ જોઈએ 692 નંબરનો એમસીક્યુ છે। બે સ્લિટ વચ્ચેનું અંતર એટલે સ્મોલ d થયું, કેટલું થયું? તો કે 3 mm આપેલું છે, એને મીટરમાં કન્વર્ટ કરીએ તો 3×10⁻³ મીટર આવું કંઈક મળે। પડદો જે છે એ 3 મીટર દૂર રાખેલો છે એટલે D જે છે એ 3 મીટર છે। જ્યારે 500 nm તરંગ લંબાઈનો બ્લુ ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે એટલે લેમડા જે છે એ કેટલો છે? તો કે 500 nm છે, તો 5×10⁻⁷ મીટર આવું કંઈક થાય। તો હવે આપણને એવું કીધું છે કે સલાકાઓ વચ્ચેનું અંતર જે છે એ કેટલું થાય? વિદ્યાર્થી મિત્રો, સલાકાઓ વચ્ચેના અંતરનું સૂત્ર છે β=λ D/d। બરાબર, આ બે સલાકાઓ વચ્ચે બે ક્રમિક પ્રકાશિત પ્રકાશિત અથવા તો અપ્રકાશિત અપ્રકાશિતનું સૂત્ર છે। લેમડાની વેલ્યુ અહીંયા આપણને આપેલી છે 5×10⁻⁷ D જે છે એ 3 છે, ડિવાઈડ બાય પેલો d જે છે એ 3×10⁻³, 3 3 કેન્સલ થાય એટલે અહીંયા વધશે 5×10⁻⁴
मीटर माइनस त्रण पर जाए एटले प्लस त्रण थशे। हवे एने अहींया एमएम में फेरववानो छे तो एक पॉइंट पाछळ जावा दियो एटले दस की त्रण घात माइनस त्रण घात मीटर थई जशे। तमारो आंसर थशे 0.5 mm। बराबर ऑप्शन नंबर ए जे छे ए आपणो राइट आंसर छे। नेक्स्ट जोईए क्वेश्चन नंबर 693। જ્યારે અડચણની પહોળાઈ 4 mm હોય, અડચણની પહોળાઈ એટલે ડી કેટલી છે તો કે 4 mm છે, તરંગ લંબાઈ જે છે લેમડા એ કેટલો આપેલો છે તો કે 500 nm જે છે એ આપેલો છે। તો અહીંયા તમને કીધું છે કે કયા અંતર માટે કિરણ પ્રકાશશાસ્ત્ર સારી સનિકટતા હોય, સારી સનિકટતા માટેના અંતરનું સૂત્ર શું થાય ભાઈ તો કે ડી સ્ક્વેરના છેદમાં લેમડા, આવું સૂત્ર છે। તો અહીંયા આપણે આ ડિસ મીટરમાં mmમાં છે અને મીટરમાં કન્વર્ટ કરશું તો 4 × 10⁻³ મીટર થાય અને અહીંયા આ 5 × 10⁻⁷ મીટર થાય। તો એને આપણે અહીંયા મૂકીએ કે ડી એટલે 4² તો કે 16 × 10⁻૬ છેદમાં લેમડા એટલે 5 × 10⁻⁷। તો 16 જે છે એને ભાંગ્યા 5 આપણે કેલ્ક્યુલેટરની અંદર ગણતરી કરીએ તો તમને મળશે 16 ના છેદમાં 5 એટલે 3.2 જેવું થાય છે, 3.2 × -7 ઉપર જાય એટલે +7 એટલે એ 10 થઈ જાય। તો અંતર જે છે એ તમારું લગભગ કેટલું થયું તો કે 32 મીટર જેટલું થયું, ઓપ્શન નંબર બી જે છે એ રાઈટ આન્સર થશે। નેક્સ્ટ જોઈએ 694 નંબરનો MCQ। માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ જે છે એ ખાલી જગ્યા હોય, વિભેદન શક્તિ રિઝોલ્વિંગ પાવર એના માટેનું સૂત્ર છે 1.22 λ/2 n sin β, ટેક્સ્ટબુકનો થિયોરિકલ MCQ છે, ઓપ્શન નંબર સી જે છે એ આપણો આન્સર। નેક્સ્ટ જોઈએ 695 નંબરનો MCQ। યંગના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર અહીંયા આપણને આપેલું છે, બે સ્લિટ મતલબ કે સ્મોલ ડી થયો, સ્મોલ ડી જે છે એ 0.2 mm આપેલો છે એટલે કે 0.2 × 10⁻³ મીટર, આવું કંઈક થયું। પ્રયોગમાં વપરાયેલા પ્રકાશની તરંગ લંબાઈ એટલે કે લેમડા ઈ આપી છે 5000 એંગસ્ટ્રોમ આપેલી છે ભાઈ, તો એને 5 × 10⁻⁷ મીટરની અંદર કન્વર્ટ કરાય તો ત્રીજી પ્રકાશિત સલાકાનું મધ્યસ્થ પ્રકાશિત સલાકાથી કોણીય અંતર કેટલું થાય। ચાલો અહીંયા અંતર જે છે મધ્યસ્થથી પેલા વચ્ચેનું અંતર લેમડા કેપિટલ ડી અપોન 2D થાય, બરાબર, મધ્યસ્થથી પેલું હોય તો પેલાથી બીજા માટે બીજો એક અને બીજાથી ત્રીજા માટે ત્રીજાની ગોતવાની કીધી એટલે અહીંયા તમારે મલ્ટીપ્લાય કેટલા કરવા પડશે 3, પ્રકાશિત છે એટલે અપ્રકાશિત હોત તો અલગ સૂત્ર થાય તો અહીંયા 3 × λ જે છે એ કેટલો છે તો કે 5 × 10⁻⁷, કેપિટલ ડી જે છે રેડિયનમાં કીધું છે એટલે ખૂણો અંતર કોણીય અંતર ગોતવા કીધું એટલે ડીની કિંમત નહીં મૂકશો, ડી નીચે વહી જાય, બરાબર, બીટા અપોન ડી એટલે એ તમારો થીટા થઈ જશે, ડિવાઈડ બાય સ્મોલ ડી જે છે એ 0.2 × 10⁻³, તો અહીંયા 5 × 15 ના છેદમાં 0.2 × 10⁻⁴ આવું થાય, 15 ના છેદમાં 0.2 એટલે લગભગ 75 જેવું થશે, અહીંયા દૂર કરો 175 ને 75 × 10⁻⁴, તો આવો ઓપ્શન કયો થશે 4 છે તો 0.0075 ખૂણાનો એકમ થશે રેડિયન, એટલે કે ઓપ્શન નંબર સી જે છે એ આપણો સાચો આન્સર છે। નેક્સ્ટ જોઈએ 696 નંબરનો MCQ છે। યંગના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર એટલે કે સ્મોલ ડી અહીંયા આપણને આપેલો છે 0.1 mm જેટલું કંઈક છે એટલે કે 0.1 × 10⁻³ મીટર। હવે એવું કહે છે કે સ્લિટથી પડદાનું અંતર એટલે કે કેપિટલ ડી થયું 100 cm છે, 100 cm ને તમે મીટરમાં કન્વર્ટ કરો એટલે 1 મીટર થાય। જે પ્રકાશની તરંગ લંબાઈ અહીંયા લેમડા પણ આપણને આપેલો છે, લેમડા કેટલો છે ભાઈ તો કે 5000 એંગસ્ટ્રોમ છે, એને આપણે શું લખી શકીએ 5 × 10⁻⁷ મીટર લખી શકીએ। તો સલાકાની પહોળાઈ કેટલી થાય, જુઓ સેમ ટુ સેમ MCQ આવ્યો, સલાકાની પહોળાઈનું સૂત્ર β = λ કેપિટલ D ના છેદમાં સ્મોલ d। જો અહીંયા કોણીય પહોળાઈ શબ્દ એવું વાપરેલું હોય તો તમારે આ ડી નહીં મૂકવાનો, ખાલી લેમડા અપોન ડી મૂકવાનો, બરાબર છે,
तो लीमड़ा की किमत है 5×10⁻⁷ गुणिया डी कैपिटल डी जे एक है स्मोल डी जे है ये 0.1×10⁻³ 5 ના છેદમાં 0.1 એટલે 50×10⁻⁴ મીટર આવું કંઈક આન્સર તમને મળે. એક પોઈન્ટ પાછળ જવા દો એટલે 5×10⁻³ મીટર થાય. મતલબ કે બીટા જે છે એ તમારો 5 mm એવું કંઈક અહીંયા તમને મળે છે. ઓપ્શન નંબર કયો થયો આપણો? એ છે, એ સાચો છે. નેક્સ્ટ જોઈએ 697 નંબરનો MCQ છે. યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે. જુઓ ભાઈ, બે સ્લિટ વચ્ચેનું અંતર, માનો કે D1 જે છે એ D હતો, તો બે સ્લિટનો D2 જે છે એ કેટલો કરી નાખો ભાઈ? D2 છે એ D/2 કરી નાખો. અને સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર બમણું કરો. મતલબ અહીંયા કેપિટલ D જે છે એ D હતો, તો અહીંયા D2 કેટલા કરી નાખ્યા? એના બમણા, એટલે કે 2D કરી નાખ્યા છે. તો સ્લિટની પહોળાઈમાં શું ફેરફાર થાય? બદલાય નહીં, અડધી થાય, બમણી થાય કે 4 ગણી થાય? તો સ્લિટની પહોળાઈ તમે જુઓ, β2 ના છેદમાં β1, તો β2 એટલે શું થશે ભાઈ? તો કે લેમડા, તરંગ લંબાઈ તો એની જ હશે. તો લેમડા કેપિટલ D2 ના છેદમાં સ્મોલ D2, અહીંયા લેમડા કેપિટલ D1 ના છેદમાં સ્મોલ D1, લેમડા લેમડા કેન્સલ થશે. તો D1×D2 છેદમાં D2×D1 કિંમત મૂકીએ. D1 કેટલો છે? તો કે D બરાબર. D2 જે છે એ કેટલો છે? તો કે 2D/D2. સ્મોલ D2 જે છે એ કેટલો છે? તો કે D/2. 2 જે છે અહીંયા ઉપર જશે, અને કેપિટલ D1 જે છે એ D છે, અહીંયા D કેન્સલ થશે. આ 2×2 એટલે કે 4 થાય. તો તમારે સ્લિટની પહોળાઈ જે છે એ કેટલી થશે છે? તો કે 4 ગણી થશે. ચાલો, ક્લિયર છે? નેક્સ્ટ જોઈએ 698 નંબરમાં. વિવર્તન ભાતમાં મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ ખાલી જગ્યા ઉપર આધારિત નથી. જો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ એટલે કે λ/D આવું કંઈક થાય. તો તમે જુઓ, તરંગ લંબાઈ ઉપર આધાર રાખે, તરંગ લંબાઈ અને આવૃત્તિ આ બે વસ્તુ તો આવે, સ્લિટની પહોળાઈ જે છે એટલે કે D પણ આવે છે. શું નથી આવતું? તો કે આ કેપિટલ D થયું, સ્લિટ અને ઉદગમ વચ્ચેનું અંતર નથી આવતું. એટલે ઓપ્શન નંબર A જે છે એ આપણો રાઈટ આન્સર થયો. નેક્સ્ટ 699 નંબરનો MCQ છે. એક સ્લિટથી થતા ફ્રોનોફર વિવર્તનમાં સ્લિટની પહોળાઈ મતલબ કે અહીંયા તમને સ્મોલ D આપ્યો. સ્મોલ D છે 0.01 સેન્ટીમીટર છે, એને મીટરમાં કન્વર્ટ કરીએ એટલે 10⁻² મીટર થાય. જો સ્લિટને લંબરૂપે પ્રકાશની તરંગ લંબાઈ એટલે કે લેમડા તમને આપ્યો છે, લેમડા જે છે એ કેટલો છે? તો કે 6×10⁻⁷ મીટર છે. તો દ્વિતીય અધિકતમનું મધ્યસ્થ અધિકતમથી રેખ કોણીય અંતર જે છે એ કેટલું થાય? બરાબર. તો કોણીય અંતર એટલે હું સૂત્ર શું થશે? તો કે λ/D. બરાબર, λ/D. પણ તમે દ્વિતીયનું કીધું છે એટલે મલ્ટીપ્લાય ભાઈ કેટલા કરવા પડશે ભાઈ? 2. λ/D×2. તો 2×λ જે છે એ 6×10⁻⁷ અને સ્મોલ D જે છે એની વેલ્યુ થશે 0.01×10⁻². બરાબર. એક જ મિનિટ, અહીંયા અધિકતમની કન્ડિશન આપી. અધિકતમની કન્ડિશન માટે અહીંયા આપણે n મૂક્યું, એનના બદલે શું આવશે મૂકવાનું? 2n+1×λ/2D. બરાબર, આ જે છે એ વ્યતિકરણ માટેની કન્ડિશન. અધિકતમ આવે એ વિવર્તનની કન્ડિશન છે, એટલે વિવર્તન માટે n છે આવું કંઈક મૂકશું. તો n કેટલા આવશે? તો કે બીજું 2×2 એટલે 4, 4+1 એટલે 5. તો અહીંયા 5λ/2D આવું સૂત્ર મૂકવાનું થશે. તો 5×λ છે એ 6×10⁻⁷/2×0.01×10⁻². 6×5=30 અથવા એ 3×2 6 કરી નાખો એટલે 5×3=15. હલો, 15 વાળા પાછા 2 ઓપ્શન છે. તો આ 2 પોઈન્ટ દૂર કરો એટલે ઉપર 1500 થાય અને 10⁻⁵ થાય. બરાબર, 5 ઘાત છે, 1, 2, 3, 4 અને 5 એટલે 0.015 આવું કંઈક આવશે, આટલા રેડિયન. ઓપ્શન નંબર A જે છે એ આપણો સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ
700 નંબરનો એમસીક્યુ છે. એક વ્યક્તિ તળાવના શાંત પાણી પરથી પરાવર્તિત થયેલો સૂર્યનો તલ ધ્રુવીભૂત પ્રકાશ મેળવે છે. ભાઈ, તલ ધ્રુવીભૂત પ્રકાશનો મતલબ એવો થાય કે એ સંપૂર્ણ ધ્રુવીભૂત થયેલો છે, અને સંપૂર્ણ ધ્રુવીભૂત તો જ થાય કે જે ખૂણે આપાત થયો હોય એ ધ્રુવીભવન કોણ જેટલો હોય. બરાબર, તો સૂર્ય ક્ષિતિજ સાથે કેટલા ખૂણે આંતરશે? સૌથી પહેલાં આપણે છે ને, માનો કે આ પાણીની સપાટી છે એવું વિચારીએ. આ જે છે એ પાણીની સપાટી, અહીંયા જે છે એ સૂર્યનું પ્રકાશનું કિરણ જે છે એ આવે છે. બરાબર છે, આપણે ક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે એ ગોતવાનું છે. આ જે છે એ ક્ષિતિજ છે, એટલે આ એંગલ જે છે ને એ આપણે ગોતવાનો છે. બરાબર, તો સૌથી પહેલાં આ એંગલ છે ને એ ધ્રુવીભવન કોણ એટલે કે થીટા પી છે, આપણે ધ્રુવીભવન કોણ ગોતીએ. તો ધ્રુવીભવન કોણ કેવી રીતે મળશે? તેમાં તમારે બ્રુસ્ટરનો નિયમ લગાડવો પડશે. બ્રુસ્ટરનો નિયમ, આ નિયમ ક્યારે લાગે? જ્યારે ધ્રુવીભવન કોણે પ્રકાશનું કિરણ આપાત થાય ત્યારે બ્રુસ્ટરનો નિયમ લાગે. શું છે? તો કે એન ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા પી. વક્રીભવનાંક આપણને આપ્યો છે 1.32. જો આને તમે ગણતરી માટે 1/3 લખી શકો એપ્રોક્સિમેટલી. બરાબર, તો 1/3 અહીંયા ટેન થીટા પી, તો થીટા પી જે છે એ તમને કેટલું મળશે? તો કે 10 inverse 1/3. બરાબર છે, એટલે લગભગ તમે આની કિંમત જોશો એટલે એપ્રોક્સિમેટલી આઈ થિંક 53 સમથિંગ આવે છે. પણ એ એંગલ જે છે એ કયો આવે? તો કે 53 આ છે. પણ આપણે સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે એ ગોતવાનું કીધું. તો આ 53 હોય, આ 90 ડિગ્રી છે, તો આ એંગલ છે એ કેટલો થશે? તો કે 37 ડિગ્રી. ઓપ્શન નંબર સી જે છે એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ 701 નંબરનો એમસીક્યુ. તરંગ અંગ્ર પર લેમડા અંતરે આવેલા બે કણોના દોલનોની કડા તફાવત કેટલો હોય? જુઓ, અહીં એક વસ્તુ આપણે યાદ રાખશું કે તરંગ અગ્રની જ્યારે વાત કરતા હોય ને તો તરંગ અગ્ર એને જ કહેવાય કે જે સમાન કળામાં હોય. એની અંદર જેટલા તરંગો નીકળતા હોય, એક સમતલમાં જ્યારે તરંગો હોય બધા સમાન કળામાં હોય, એના સમાન કંપ વિસ્તાર હોય, સમાન એનર્જી હોય. તો હવે ગમે એટલા અંતર તમે જુઓ, અહીંયા લેમડા અંતર કીધું, કદાચ લેમડાને બદલે લેમડા બાય 2 કીધું હોત, કે 2 લેમડા કીધું હોત, કે 5 લેમડા કીધું હોય, કોઈ પણ અંતરે જે છે એનો કડા તફાવત હંમેશા 0 જ હોય. ઓપ્શન નંબર એ જે છે એ સાચો છે, 0. નેક્સ્ટ 702 નંબરનો એમસીક્યુ. એક બિંદુએ સંપાત થતા સમાન તરંગ લંબાઈવાળા બે તરંગો વચ્ચે પથ તફાવત 17 લેમડા આપેલો છે. જો પથ તફાવત એટલે તો કે R2 - R1 = 17 લેમડા, આવું તમને કીધું છે. તરંગ લંબાઈ સમાન છે તો તે બિંદુએ ખાલી જગ્યા પ્રકારનું અને ખાલી જગ્યા ક્રમનું વ્યતિકરણ રચાય. જુઓ, સૌથી પહેલાં તો અહીંયા સહાયક બને કે વિનાશક બને એ કન્ડિશન આપણે ચેક કરવી પડે. તો એક વસ્તુ ધ્યાનમાં આપણે એ રાખશું કે જ્યારે સહાયક વ્યતિકરણ હોય તો સહાયક વ્યતિકરણની કન્ડિશન થાય R2 - R1, એટલે કે D sin θ, અને એની કન્ડિશન છે n λ. લેમડા છે એ એનના પૂર્ણ ગુણાંકમાં હોવો જોઈએ, 1 થી 1, 2, 3. અને જ્યારે વિનાશક વ્યતિકરણ બને ત્યારે એનો પદ તફાવતનું સૂત્ર છે R2 - R1 = D sin θ = 2n - 1λ/2. આવું કંઈક સૂત્ર છે. તો તમે અહીંયા જુઓ, આ જે આવશે ને આનો સહગુણક એ પોઈન્ટમાં આવશે, 1.5, 2.5 એવું આવશે. જ્યારે અહીંયા છે ને એ પૂર્ણ ગુણક, તો અહીંયા તમે 17 જે છે ને એ પૂર્ણ ગુણકમાં આપ્યો છે. મતલબ કે આ છે ને અહીંયા આ કન્ડિશન ફોલો કરે, એટલે એક વસ્તુ ફિક્સ થઈ ગઈ કે સહાયક વ્યતિકરણનું સૂત્ર છે આ. હવે વાત રહી કેટલા મુજબ, અહીંયા તો આવી ગયું સહાયક વ્યતિકરણ છે, હવે વાત છે કેટલામું વ્યતિકરણ રચાય. કેટલામાં વ્યતિકરણ માટે શું કરશું આપણે? તો કે એન લેમડા, અહીંયા એનની કિંમત જેટલી હોય ને એટલામું વ્યતિકરણ હોય. તો એન બરાબર કેટલા દેખાય છે? તો કે 17. તો આ જે છે એ 17મું વ્યતિકરણ અને કેવું છે? સહાયક છે. ઓપ્શન નંબર એ જે છે એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ 703 નંબરનો એમસીક્યુ. યંગના પ્રયોગમાં પ્રકાશના બે સુસંબંધ ઉદ્ગમો ખાલી જગ્યા વડે મેળવી શકાય. બરાબર, બે સુસંબંધ ઉદ્ગમો કેવી રીતે મેળવી શકાય? જો સુસંબંધ ઉદ્ગમો મેળવવા માટેની બે અલગ અલગ રીત છે. સુસંબંધ ઉદ્ગમો, એક છે કે તમે કંપ વિસ્તારનું વિભાજન કરી શકો, અને બીજું છે કે તમે તરંગ અગ્રનું વિભાજન કરી શકો. આ બે રીતે સુસંબંધ ઉદ્ગમ મેળવી શકાય.
હવે યંગે જે પ્રયોગ કર્યો હતો એ યંગના પ્રયોગમાં તરંગ અગ્રોના વિભાજનથી શું સંબંધ ઉદ્ગમ મેળવ્યો હતો, એટલે ઓપ્શન નંબર ડી છે એ આપણો સાચો આન્સર થશે. નેક્સ્ટ છે 704 નંબરનો એમસીક્યુ. યંગના પ્રયોગમાં બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર અહીંયા આપણને આપેલું છે, તો મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી ત્રીજી અપ્રકાશિત શલાકાનું અંતર કેટલું થાય. જુઓ આ ટાઈપના દાખલાની અંદર આપણે શોર્ટકટ શું યાદ રાખીશું, તો અહીંયા જુઓ આ ટાઈપની એક લાઈન બનાવવાની. આ લાઈનમાં આપણે એ જોશું કે સૌથી પહેલાં આ જે છે એ મધ્યસ્થ અધિકતમ છે, અથવા તો વચ્ચેનો જે ભાગ છે. ત્યાર પછી આ માનો કે પ્રથમ પ્રકાશિત છે, ત્યાર પછી આ જે છે એ દ્વિતીય પ્રકાશિત છે, બરાબર, અને આ જે છે એ તૃતીય પ્રકાશિત છે. હવે આ બે બધાની વચ્ચે વચ્ચે કોણ આવશે, તો કે અહીંયા જે છે એ પ્રથમ અપ્રકાશિત શલાકા આવશે, પ્રથમ અપ્રકાશિત, અહીંયા જે છે એ દ્વિતીય અપ્રકાશિત આવશે, અને અહીંયા જે છે એ તૃતીય અપ્રકાશિત શલાકા આવશે, બરાબર. આ ટાઈપની આકૃતિ મગજમાં રાખીએ. હવે આપણને એવું કીધું હતું કે બે ક્રમિક અપ્રકાશિત શલાકા આપી, માનો કે આ પ્રકાશ અપ્રકાશિત છે અને આ અપ્રકાશિત છે, આ અંતર આપણને આપ્યું છે અને એ કેટલું છે, તો કે 1 mm છે. હવે વાત રહી આપણે ગોતવાનું કેવું કીધું, તો કે મધ્યસ્થથી, મધ્યસ્થ એટલે આવડું આ થયું, ત્યાંથી કયું જોવું હોય, ત્રીજું અપ્રકાશિત, ત્રીજું અપ્રકાશિત કયો થયો, તો કે આ થયું. આટલું અંતર જે છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો કેવી રીતે મળશે જુઓ, અહીંથી આટલું, તો કે બે ક્રમિક અપ્રકાશિત જે કેટલું છે 1 mm છે, વળી અહીંયાથી આટલું પાછું એ કેટલું થશે, તો કે 1 mm થશે, અને આ જે છે ને એનું અડધું થાય, એટલે કે 0.5 mm થાય. ત્યાંથી ટોટલ કેટલું થયું, 1 + 1 + 2 0.5, એટલે લગભગ 2.5 mm જેટલું અંતર થાય, એટલે ઓપ્શન નંબર બી જે છે એ આપણો સાચો આન્સર છે. ક્લિયર છે. નેક્સ્ટ, આ રીતે કોઈ પણ અંતર તમારે ગોતવાના કીએ, ચોથી પાંચમી સાતમી વચ્ચેથી તમને કીએ, પ્રથમ અપ્રકાશિતથી આટલામી પ્રકાશિતનું અંતર ગોતો, કોઈ પણ અંતર તમને મળી જાય. નેક્સ્ટ છે 705 નંબરનો એમસીક્યુ છે. ડી પહોળાઈની સ્લીટથી મળતા વિવર્તન ભાતમાં લેમડા આપાત પ્રકાશની તરંગ લંબાઈ છે, અને પ્રથમ ન્યૂનતમનો વિવર્તન કોણ થીટા છે, તો પ્રથમ ન્યૂનતમ માટેની કન્ડિશન કેટલી હોય. ચાલો ન્યૂનતમ માટેની કન્ડિશન અહીંયા ધ્યાન આપશું. જ્યારે આપણે વિવર્તનની વાત કરતા હોય તો વિવર્તનના ન્યૂનતમની કન્ડિશન શું થાય, તો કે ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એન લેમડા, બરાબર. જ્યારે મહત્તમ એટલે કે અધિકતમની કન્ડિશનો ચેક કરીએ તો અધિકતમમાં એવું થાય ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 2n + 1 લેમડા બાય 2, આવું કંઈક થાય. તો અહીંયા તમને ન્યૂનતમની શરત આપી છે અને પાછું પ્રથમ છે, પ્રથમ એટલે એન બરાબર 1 મૂકી દેવાનું, તો આપણો આન્સર આવશે ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા. એવો કયો ઓપ્શન છે, તો કે અહીંયા છે પણ અહીંયા ડી એક ઘટે, એટલે આપણો સી નંબરનો ઓપ્શન છે એ સાચો, ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા, બરાબર છે. ઓપ્શન સી સાઈ રાઈટ થયો. નેક્સ્ટ જોઈએ 706 નંબરનો એમસીક્યુ. ધ્રુવીભવન તલ અને દોલન તલ વચ્ચેનો કોણ ખાલી જગ્યા હોય છે. ચાલો ધ્રુવીભવન તલ જે છે એ આ રીતે હોય ઉપર નીચે, તો દોલન તલ જે છે એને લંબરૂપે હોય, લંબ એટલે π/2, 90 ડિગ્રી વચ્ચેનો કોણ હોય, બરાબર છે. થિયોરિકલ એમસીક્યુ હતો. નેક્સ્ટ જોઈએ 707 નંબરનો એમસીક્યુ. બે ટુર્મિલિનની પ્લેટ એ અને બી ક્રોસ્ડ છે. જો અહીંયા ક્રોસ્ડનો મતલબ એવો થશે કે બે વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો છે, એટલે એક પ્લેટ ટુર્મિલિન જે છે એમની આવી કંઈક હોય, તો બીજી પ્લેટ જે છે ટુર્મિલિનની આવી રીતે કંઈક મૂકેલી હશે, મતલબ કે આની દગક્ષ અને આની દગક્ષ બે વચ્ચે 90 ડિગ્રીનો એંગલ બનતો હોય, એક આવી રીતે આમ છે તો બીજી પ્લેટ આ રીતે રાખેલી હશે, તો એ પર આપાત થતો પ્રકાશ આ એ પ્લેટ થઈ, આ બી પ્લેટ થઈ, એ ઉપર જે પ્રકાશ આપાત થાય એ બીમાંથી નિર્ગમન પામે ત્યારે તીવ્રતા કેટલી હોય. જુઓ આ લંબ છે એટલે બીમાંથી નિર્ગમન પ્રકાશની તીવ્રતા કાંઈ હશે જ નહીં. આ કાંઈ એંગલ કેટલો થઈ ગયો 90 ડિગ્રી. સૂત્ર આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ 0 cos² θ, θ 90 ડિગ્રી છે એટલે θની વેલ્યુ
90 મૂકો કોસ 0 એટલે તીવ્રતા શું થઈ ગઈ અહીંયા શૂન્ય બરાબર ઓપ્શન નંબર ડી જે છે એ આપણો સાચો આન્સર છે નેક્સ્ટ જોઈએ 708 નંબરનો એમસીક્યુ છે એક પોલેરોઇડની દગક્ષ સાથે 45 ડિગ્રીના ખૂણે I0 તીવ્રતાવાળો પ્રકાશ આપાત થાય છે બરાબર તો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા કેટલી હોય જો અહીંયા આપણે માલસનો નિયમ લગાડી શકીએ શું કહે છે માલસનો નિયમનું સૂત્ર તો કે માલસનો નિયમ છે I = I0 cos² θ થીટા જે છે એ દગક્ષ વચ્ચે કેટલો ખૂણો બનાવે છે એ છે તો અહીંયા આપણને 45 ડિગ્રી આપ્યો છે તો I0 cos² 45 ડિગ્રી cos 45 એટલે 1/√2 એનો સ્ક્વેર કરીએ એટલે 1/2 એટલે કે I0/2 એટલે કે ઓપ્શન નંબર આપણો કયો સાચો થશે ઓપ્શન નંબર બી સાચો થશે અહીંયા તમે જુઓ 4નું વર્ગમૂળ એટલે એ 2 જ થાય તો ઓપ્શન ડી પણ જે છે એ સાચો છે આપણો બરાબર બે વસ્તુ એક છે ઓપ્શન બી અને ડી બેયમાં નેક્સ્ટ જોઈએ 709 જો પ્રકાશનું પરાવર્તન દ્વારા ધ્રુવીભવન થતું હોય બરાબર પ્રકાશનું પરાવર્તન દ્વારા ધ્રુવીભવન થતું હોય તો પરાવર્તિત પ્રકાશ અને વક્રીભૂત પ્રકાશ વચ્ચેનો ખૂણો જે છે એ કેટલો હોય પરાવર્તનથી ધ્રુવીભવન થાય એટલે અહીંયા આપણે બુસ્ટરના નિયમમાં ભણી ગયા કે આ જો ધ્રુવીભવન કોણ હોય તો આ પરાવર્તિત કિરણ અને બીજું અહીંયા જે વક્રીભૂત થયેલું હોય એ 90 ડિગ્રી બને બરાબર તો પરાવર્તિત પ્રકાશ એટલે આવડો આ થયો આ વક્રીભૂત પ્રકાશ એટલે આવડો આ થયો બે વચ્ચે કેટલો એંગલ બને છે 90 ડિગ્રી એટલે કે ઓપ્શન નંબર બી સાચો છે નેક્સ્ટ જોઈએ 710 નંબરનો એમસીક્યુ આઈ અને 4I તીવ્રતાવાળા તરંગોના સંપાતીકરણથી મળતી મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાઓ ખાલી જગ્યા હોય ચાલો અહીંયા તીવ્રતાના સ્વરૂપનું સમીકરણ શું થશે તો કે I = I1 + I2 + 2√I1 I2 × cos θ આ જે છે એ તીવ્રતા માટેનું સમીકરણ છે બરાબર હવે અહીંયા તમને એક તીવ્રતા કેટલી આપી તો કે આઈ એક કેટલી આપી તો કે 4I તો I1 ને I2ની કિંમત મૂકો આ આઈ છે આ 4I છે પ્લસ 2√1 જે છે આઈ થયું એક 4I થયું અને અહીંયા cos θ I + 4I એટલે 5I થશે અહીંયા 4I² એટલે એનું અંડરરૂટ કરો એટલે 2I થાય 2I × 2I એટલે અહીંયા થયું 4I cos θ ચાલો આ એક આપણને સમીકરણ મળે છે હવે અહીંથી આપણને ખબર પડે કે મહત્તમ ને લઘુત્તમ એટલે શું મહત્તમ તીવ્રતા ગોતવા માટે તમારે થીટા જે છે ને એ 0 ડિગ્રી રાખવાનું જ્યારે ન્યૂનતમ લેવી હોય ન્યૂનતમ તીવ્રતા એના માટે થીટા જે છે એ 180 ડિગ્રી રાખવું પડશે ચાલો અહીંયા 0 મૂકો તો cos 0 1 થઈ જાય તો તીવ્રતા તમારી કેટલી થાય I = 5I + 4I એટલે કે 9I જેટલી તીવ્રતા જે છે એ આપણને મળે આ કઈ તીવ્રતા થઈ તો કે મહત્તમ થઈ ન્યૂનતમ માટે 180 મૂકો cos 180ની કિંમત થઈ -1 તો તમારી તીવ્રતા જે છે એ 5I - 4I એટલે કે ખાલી I થાય તો પહેલાં આપણને મહત્તમ આપી મહત્તમમાં 9I લઘુત્તમ છે લઘુત્તમમાં ખાલી I તો 9I અને I બરાબર અહીંયા ઓપ્શન નંબર ડીની અંદર માત્ર I આવશે તો ઓપ્શન નંબર ડી જે છે એ આપણો સાચો આન્સર છે નેક્સ્ટ જોઈએ 711 કાચના સ્લેબ પર ધ્રુવીભવન કોણે આપાત થતો પ્રકાશ 22 ડિગ્રીનું વિચલન અનુભવે છે બરાબર તો એનો વક્રીભવન એનું મૂલ્ય જે છે એ વક્રીભવન કોણનું મૂલ્ય કેટલું હોય વક્રીભવન કોણનું મૂલ્ય અહીંયા આપણને કીધું છે એટલે કે આરની વેલ્યુ કેટલી હોય જુઓ પહેલાં આ દાખલામાં આપણે આકૃતિ બનાવીએ એટલે આઈડિયા આવે ચાલો માની લો કે આ જે છે એ કાચનો સ્લેબ થયો બરાબર હવે અહીંયા એક આ પ્રકાશનું કિરણ આપાત થાય છે આ પ્રકાશના કિરણનો આ જે એંગલ છે એ ધ્રુવીભવન કોણ એટલે કે થીટા પી છે બરાબર હવે એનું પાછું વક્રીભવન થાય એવું કીધું એટલે વક્રીભવન થઈને એટલે કે આ દિશામાં જાય છે બરાબર હવે ધ્રુવીભવન કોણે આપાત થાય એટલે એ કિરણનું અમુક અંશે પરાવર્તનય થાય એટલે આ કિરણ જે છે એ આપણું પરાવર્તિત કિરણ થાય બરાબર આ એંગલ જે છે એ થીટા પી થાય
અને આ જે એંગલ છે એ આપણો વક્રીભવન કોણ એટલે કે આર થયો, બરાબર. હવે તમે એ જુઓ કે વિચલન આપ્યું છે આપણને કે 22 ડિગ્રીનું વિચલન થાય. વિચલનનો મતલબ શું થાય? તો કે આ કિરણ જો આમ સીધું જતું હોત ને તો આ દિશામાં જાય, પણ અહીંથી વક્રીભવન થયું એટલે આ એંગલ જે છે ને, આ એંગલ એ આપણને 22 ડિગ્રી આપ્યો છે, અને આર જે છે એ ગોતવાનો છે. તો હવે આપણે કેવી રીતે ગોતશું જુઓ. સૌથી પહેલાં હું આ સાઈડનો જે ભાગ રહ્યો એથી આ સાઈડ બધા જ એંગલનો સરવાળો, આ ટોટલ એંગલનો સરવાળો જે છે એ 180 ડિગ્રી થાય. તો અહીંયા હું મૂકું છું. સૌથી પહેલાં કયો એંગલ છે? તો કે થીટા પી છે, પછી પ્લસ આ જે છે એ 90 ડિગ્રી, પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો 90 ડિગ્રી એટલે પ્લસ 90 લખું છું, પ્લસ આ વક્રીભૂત કોણ એટલે કે આર લખું. અહીંયા ત્રણ એંગલ થયા, આ એક, આ બીજો અને આ ત્રીજો. ત્રણેય રેખિક જોડ છે એટલે સરવાળો કેટલો થાય? 180. તો થીટા પી પ્લસ આર 90 બાબત જાય એટલે -90, 180 -90 એટલે અહીંયા તમને 90 ડિગ્રી મળશે. હવે થીટા પી આપણી પાસે નથી, તો થીટા પી જે છે એ મેળવવા માટે આપણે શું કરશું અહીંયા? તો કે એક જો અહીંયા આકૃતિ હું સાઈડમાં દોરું છું, આ જે છે એ મૂળ કિરણ, બરાબર. હવે આ લંબ છે અને અહીંથી પાછું આમ વિચલન થાય છે. તો આખું આખું તમે જુઓ, આ એંગલ અને આટલો એંગલ જે છે, આટલો એંગલ અને આટલો એંગલ એ અભિકોણ છે, સરખો થાય. તો આ એંગલ તમારો કેટલો છે? તો કે થીટા પી. તો આ એંગલ કેટલો છે? તો કે આર પ્લસ 22 એવું છે. તો થીટા પી બરાબર કેટલા થયા? 22 અભિકોણનું માપ સરખું થાય. તો થીટા પી જે છે ને હું મૂકું છું આર પ્લસ 22 પ્લસ આર ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. આર પ્લસ આર એટલે અહીંયા 2R મળશે, 22 માઇનસ કરો એટલે 90 - 22, 90 - 22 લગભગ 68 જેવું થશે, ઇઝ ઇક્વલ ટુ 2R. તો આર જે છે એ 34 ડિગ્રી આપણને મળશે. વક્રીભૂત કોણ છે એ લગભગ કેટલો હોય? 34 ડિગ્રી. ઓપ્શન નંબર સી જે છે એ સાચો છે. નેક્સ્ટ જોઈએ 712 નંબર. પ્રકાશનું કોણ સ્વરૂપ ખાલી જગ્યા દ્વારા ચકાસી શકાય. ચાલો કોણ સ્વરૂપ માટે ફોટો ઇલેક્ટ્રિક અસર જોવાની થાય. ફોટો ઇલેક્ટ્રિક અસર આ વ્યતિકરણ, ધ્રુવીભવન, વિવર્તન છે એ ત્રણેય તરંગ સ્વરૂપ દર્શાવે છે. પ્રકાશનું તરંગ સ્વરૂપ દર્શાવે છે. ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એ પ્રકાશના કોણ સ્વરૂપ દર્શાવે છે. નેક્સ્ટ જોઈએ 713 નંબરનો MCQ છે. હાઇગેન્સના તરંગવાદ મુજબ નીચેનામાંથી કયું જાણી શકાય છે? હાઇગેન્સના તરંગવાદ, હાઇગેન્સના તરંગવાદની મદદથી તમે તરંગ લંબાઈ, વેગ જાણી શકો, કંપિસરી શકો કે તરંગ અગ્રનું પ્રસરણ. તો કે હાઇગેન્સનો નિયમ છે એ તરંગ અગ્રનું પ્રસરણ કેવી રીતે થાય એ દર્શાવે છે. એનો સિદ્ધાંત શું કહે છે? તો કે એનો પ્રકાશના તરંગ અગ્રનો દરેક કણ એ ગુણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી ગોળાકાર ગુણ તરંગોનું ઉત્સર્જન કરે, બરાબર. તો એ તરંગ અગ્ર કેવી રીતે આગળ વધે એના વિશેની વાત હાઇગેન્સ આપે છે. તો સાચો ઓપ્શન આવશે તરંગ અગ્રનું પ્રસરણ. નેક્સ્ટ છે, બે એકરંગી પ્રકાશના કંપ વિસ્તાર અનુક્રમે, કંપ વિસ્તાર અહીંયા આપ્યા છે કેટલા છે? તો કે 3A અને 2A. તો જે બિંદુએ વ્યતિકરણનો કડા તફાવત એટલે કે થીટા જે છે એ 60 ડિગ્રી હોય તે બિંદુએ તીવ્રતા જે છે એ કેટલી હોય એ આપણે ગોતવાનું છે. તો જો હમણાં આપણે તીવ્રતા માટેનું સમીકરણ જોયું. કંપ વિસ્તારનું સમીકરણ શું છે? તો કે E સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર પ્લસ 2E1E2 ઇન્ટુ કોસ થીટા, આવું સૂત્ર છે, બરાબર. આપણે શું જોઈએ છે? તીવ્રતા જોઈએ છે. તીવ્રતા કઈ રીતે મળે? તો કે I ચલે છે E સ્ક્વેર. તો આ E સ્ક્વેર છે ને અહીંયા હું મૂકી દઉં I, અને બાકી આ બધું કંપ વિસ્તારના ફોર્મમાં આપણને આપ્યું છે અહીંયા મૂકી દઈએ. તો સૌથી પહેલા E1, આ આપણો E1 થયો. તો E1 સ્ક્વેર છે 3નો વર્ગ 9A² પ્લસ E2 એટલે 2A, મતલબ કે 4A² પ્લસ 2E1E2, મતલબ 3 × 2 = 6, 6 × 12 ઇન્ટુ A² અને કોસ થીટા, કોસ 60 એની કિંમત એટલે 1/2. તો અહીંયા તમને મળશે 9 × 4 તો કે 13A² પ્લસ અહીંયા 2 × 6 = 12 કરો એટલે પ્લસ 6A² 13 × 6 = 19A² તીવ્રતા જે છે તમને કેટલી મળશે? ઓપ્શન નંબર D 19A² જેટલી. નેક્સ્ટ જોઈએ
715 નંબરનો એમસીક્યુ છે. શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર ઈ અને ચુંબકીય ક્ષેત્ર બી હંમેશા લંબ રૂપે હોય. ચાલો, એ તો આપણને ખબર જ છે, વિદ્યુત ચુંબકીય તરંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ દોલન કરતા હોય તો મેગ્નેટિક ફિલ્ડ છે આ દોલન થતું હોય, તરંગ પ્રસરણ આ દિશામાં થતું હોય. રેડી? ધ્રુવીભવનની દિશા એક્સ વડે અને તરંગ અગ્રના ગતિની દિશા છે એ કે વડે દર્શાવવામાં આવે છે. તો આનામાંથી કયું સાચું છે એવું કહે. જુઓ, તરંગની ગતિ કઈ છે? તો કે કેપ. હવે તરંગ પ્રસરણ તમને મળે કઈ રીતે? તો કે ગયા લેક્ચરમાં આપણે ભણી ગયા કે ઈ ક્રોસ બી છે ને, એ તરંગ પ્રસરણ છે. તો આ તરંગ પ્રસરણ થયું. તરંગ પ્રસરણ અહીંયા કેટલું આપ્યું છે? કે, મતલબ બે સમાંતર થયું. તો ઈ ક્રોસ બી અને કેપ આ વસ્તુ સમાંતર થાય, તો એવો ઓપ્શન કયો છે? તો કે બે ઓપ્શન તમને અહીંયા મળે છે. એક આ ઓપ્શન છે અને એક આ ઓપ્શન. આમાં બી ક્રોસ ઈ નો આવે, બી ક્રોસ ઈ નો આવે. હવે વાત રહી આ ઈ આવશે કે અહીંયા બી આવશે, તો એક વસ્તુ ધ્યાન આપો કે વિદ્યુત ચુંબકીય તરંગનું જ્યારે ધ્રુવીભવન થતું હોય ને ત્યારે એમાં મેગ્નેટિક ફિલ્ડના ઘટકો ભાગ નથી ભજવતા. વિદ્યુત ચુંબકીય તરંગની અંદર પ્રકાશની કોઈ પણ ઘટના હોય એમાં મેગ્નેટિક ફિલ્ડના ઘટકો ભાગ ભજવતા નથી, માત્ર ને માત્ર ઇલેક્ટ્રિક ફિલ્ડના ઘટકો ભાગ ભજવે. એટલે એક્સ જે છે ધ્રુવીભવનની દિશા જે હશે એમાં ઇલેક્ટ્રિક ફિલ્ડના ઘટકો એને સમાંતર હશે. એટલે ઓપ્શન નંબર એ છે એ આપણો સાચો આન્સર છે. ચાલો, ક્લિયર છે? નેક્સ્ટ જોઈએ 716. ઓકે, અહીંયા આપણું ચેપ્ટર નંબર 10 જે છે એ સંપન્ન થાય છે. નેક્સ્ટ જોઈએ આપણે ચેપ્ટર નંબર 11, વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. તો 716 નંબરનો એમસીક્યુ, ચાલો એકદમ ઇઝી એમસીક્યુ આવ્યો. જુઓ કે એક પદાર્થનું વર્ક ફંક્શન એટલે કે ફાઈ જીરો આપણને આપ્યો છે. ફાઈ જીરો છે 4 ઇલેક્ટ્રોવોલ્ટ. લગભગ કેટલી મોટામાં મોટી તરંગ લંબાઈના પ્રકાશ વડે પદાર્થમાંથી ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થાય? તરંગ લંબાઈ જે છે એ ગોતવાનું છે. ચાલો, ફાઈ જીરો ઇઝ ઇક્વલ ટુ HC અપોન લેમડા જીરો. આ કિંમત મૂકી શકીએ ભાઈ આપણે? યસ. તો અહીંયા લેમડા જીરોને તમે કરતા બનાવશો તો HC અપોન ફાઈ જીરો આવું કંઈક મળે. H એટલે 6.625 ગુણ્યા 10^-34 સી જે છે એ 3×10^8 ડિવાઈડ બાય આ કેટલું છે? તો કે 4 ઇલેક્ટ્રોવોટને જૂલમાં ફેરવો એટલે ગુણ્યા 1.6×10^-19. ચાલો, આને આપણે કેલ્ક્યુલેટરની અંદર ગણતરી કરીએ તો 6.625 એને ગુણ્યા 3/4/1.6 એટલે 3.1054 આવું કંઈક આવે. 10^-34 આ 8ને પ્લસ કરો એટલે +8, -19ને પ્લસ કરો એટલે +19. તો ઘાત જે છે એ આપણી કેટલી આવશે? 8-34+19 લગભગ 10^-7 જેવું આવે છે. 3.10×10^-7 મીટર. 2 પોઈન્ટ આમાં આવવા દઈએ એટલે 10^-9 થઈ જાય એટલે 310 નેનોમીટર જેવું આન્સર આવે. 310. ઓકે, mm નહીં, આ બધા nm હશે, નેનોમીટરમાં હશે આ બધા. ઓપ્શન નંબર બી છે એ આપણો સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ 717. 100 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત પ્રોટોનની ડી બોગલી તરંગ લંબાઈ લેમડા છે, આટલા જ વિદ્યુત સ્થિતિમાનના તફાવત દ્વારા આલ્ફા કણને પ્રવેગિત કરવામાં આવે તો એની ડી બોગલી તરંગ લંબાઈ કેટલી થાય? જુઓ, સૌથી પહેલાં વોલ્ટેજ અને ડી બોગલી તરંગ લંબાઈના સંબંધનું સૂત્ર શું છે ભાઈ? તો કે લેમડા ઇઝ ઇક્વલ ટુ એચના છેદમાં અંડરરૂટ 2mEV આવું કંઈક સંબંધ છે. હવે વોલ્ટેજ દરેકનો સરખો છે, ઈ દરેકનો સરખો થાય અને લેમડા જે છે ઈ જોવાનું થાય. ઓકે, ઈ જે છે આ કેસમાં ફરી જશે કારણ કે પ્રોટોન છે. પ્રોટોનનો ઈ જે છે એ કેટલો થાય? તો કે ક્યુ ગણીએ. આલ્ફા કણ માટેનો આ પ્રોટોન, આ આલ્ફા કણ માટેનો ઈ એટલે વિદ્યુતભાર કેટલો થાય? તો કે 2E જેટલો. એના માસ જોઈએ. આલ્ફા કણનું m1 છે એ m થાય, જ્યારે ડ્યુટેરોન આ આલ્ફા પ્રોટોનનું m થશે, આલ્ફા કણ જે છે એમનું 4m થશે. બરાબર? તો અહીંયા તમે સંબંધ મૂકો તો લેમડા ચાલે છે 1/√m(e) એટલે કે ક્યુ વિદ્યુતભાર. તો લેમડા 2/λ1
इज इक्वल टू अंडर रूट एम वन क्यू वन डिवाइड बाई एम टू क्यू टू आवुं कंईक मळे। हालो एम वन ने क्यू वन ने एनी किंमत मूकीए इज इक्वल टू एम वन प्रोटोननुं मास एम छे क्यू वन प्रोटोननो चार्ज क्यू छे डिवाइड बाय एम टू एटले फोर एम छे मल्टीप्लाय बाय क्यू टू एटले के ई टू क्यू छे क्यू क्यू कैंसल एम एम कैंसल એટલે એકના છેદમાં વર્ગમૂળમાં આઠ આવું કંઈક આવે। તો લેમડા ટુના છેદમાં મૂળ તરંગ લંબાઈ લેમડા આને તમે ટુ રૂટ ટુ એવું કહી શકો। તો લેમડા ટુ જે છે એ લેમડાના છેદમાં ટુ રૂટ ટુ આવો જે છે એ આપણો આન્સર આવશે। ઓકે આ ટુ જે છે અહીંયા હશે ટુ રૂટ ટુ ઓપ્શન નંબર બી જે છે એ આપણો રાઈટ આન્સર છે। નેક્સ્ટ 718 વિકિરણની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર। ચાલો તીવ્રતા શું છે તો કે એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં આપાત થતી ઉર્જા એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં આપાત થતી ઉર્જા આવું એનું સૂત્ર થયું। તો આના ઉપરથી પારિમાણિક સૂત્ર બની જાય એનું એનર્જીનું પારિમાણિક સૂત્ર તો કે 122 એમ વન એલ ટુ ટી માઇનસ ટુ ડિવાઈડ બાય એરિયાનું કેટલું થશે તો કે એલ ટુ સમય જે છે એમનું ટી વન તો અહીંયા તમને મળશે એમ વન એલ એલ કેન્સલ થઈ જાય એટલે એલ ઝીરો ટી ઉપર જાય એટલે માઇનસ વન તો ટી માઇનસ થ્રી 103 ત્રણ માઇનસ ઓપ્શન નંબર બી જે છે એ આપણો રાઈટ આન્સર છે। નેક્સ્ટ 719 નંબરનો એમસીક્યુ એક ધાતુની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ જે છે એ લેમડા ઝીરો અને તેનું વર્ક ફંક્શન જે છે એ ડબલ્યુ ઝીરો છે। હવે જો વર્ક ફંક્શનને અડધું કરી નાખવામાં આવે તો થ્રેશોલ્ડ તરંગ લંબાઈ જે છે એ કેટલી થાય। જુઓ વર્ક ફંક્શન ફાઈ ઇઝ ઇક્વલ ટુ એચ સીના છેદમાં લેમડા આ ફાઈ ઝીરો ઇઝ ઇક્વલ ટુ એચ સી અપોન લેમડા ઝીરો બે વચ્ચે વ્યસ પ્રમાણનો સંબંધ છે તો વર્ક ફંક્શન તમે અડધું કરો તો તરંગ લંબાઈ જે છે એ ડબલ થાય કારણ કે અહીંયા વ્યસ પ્રમાણનો સંબંધ છે એટલે ઓપ્શન નંબર બી રાઈટ થયું। નેક્સ્ટ 720 નંબરનો એમસીક્યુ નીચે આપેલા કણો જો એક સમાન વેગથી ગતિ કરતા હોય તો સૌથી વધારે ડી વોગલી તરંગ લંબાઈ કોની હોય। ચાલો વેગ અને ડી વોગલી તરંગ લંબાઈ સંબંધ શું તો કે લેમડા ઇઝ ઇક્વલ ટુ એચના છેદમાં પી પી એટલે એનું વેગમાન થયું વેગમાન એટલે એચના છેદમાં એમ વી। હવે વેગ તો દરેકનો સમાન છે એવું રકમમાં કહે છે તો લેમડા ચલે છે વન અપોન એમ બરાબર એમના વ્યસ્ત પ્રમાણમાં છે તો સૌથી વધારે તરંગ લંબાઈ કીધી તો માસ કેવું હોવું જોઈએ તો કે ઓછું। ઓકે પ્રોટોનનું અને ન્યુટ્રોનનું માસ ઇક્વલ હોય આલ્ફા કણનું માસ છે એના કરતાં 4 mp જેટલું હોય આ બે કરતાં 4 ગણું હોય બીટા કણ એટલે એક પ્રકારનો ઇલેક્ટ્રોન થયો આનું માસ સૌથી ઓછું હોય બીટા કણનું તો બીટા કણનું માસ ઓછું છેદમાં જે તરંગ લંબાઈ સૌથી વધુ હોય તો ઓપ્શન નંબર ડી આપણો રાઈટ આન્સર થશે। નેક્સ્ટ 721 નંબરનો એમસીક્યુ છે પ્રકાશનું બિંદુવત ઉદગમ સ્થાન ફોટો ઇલેક્ટ્રિક સેલથી 50 cm દૂર છે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે એ વી ઝીરો છે। હવે આ જ ઉદગમ જ્યારે 1 મીટર અંતરે લઈ જવામાં આવે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે એ કેટલું થાય। જુઓ 50 cm દૂર લઈ જાઓ અને 1 મીટર દૂર લઈ જાઓ તો ફેર શું પડે ભાઈ તો તીવ્રતામાં ફેર પડે 50 cm કરતાં 1 મીટર ઓછે એમાં તીવ્રતા ઓછી હશે કારણ કે ઉદગમ દૂર હોઈ ગયું। હવે પ્રશ્ન એ છે કે તીવ્રતા અને અહીંયા શું આપ્યું છે આપણને સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કે વી ઝીરો શું આ બે વચ્ચે કાંઈ સંબંધ ખરો તો કે નહીં। આનો તમે ગ્રાફ જુઓ તો ગ્રાફ તમને આવો મળે તીવ્રતા જે છે તમે આઈ વન રાખો તો આવું મળે તમે જો તીવ્રતા આના કરતાં થોડીક વધારો તો અહીંયા ફોટો પ્રવાહ વધશે પણ અહીંયા જે ટોટલ તમારું આ જે વી ઝીરો જે છે એનો ગ્રાફ તમને ફરી અહીંયા મળશે તમે હજી એના કરતાં વધારે તીવ્રતા રાખો તો પાછો ફોટો પ્રવાહ વધશે પણ સ્ટોપિંગ પોટેન્શિયલમાં કોઈ ફેરફાર નહીં થાય। તો આ તમારી આઈ વન તીવ્રતા આ આઈ ટુ તીવ્રતા આ આઈ થ્રી આના કરતાં આઈ ટુ વધારે એના કરતાં આઈ થ્રી વધારે છે તો તીવ્રતા ગમે એટલી હોય સ્ટોપિંગ પોટેન્શિયલ વી ઝીરોમાં કાંઈ ફેરફાર થતો નથી તો આ કદાચ ગમે એટલા અંતર લઈ જાઓ તમે સ્ટોપિંગ પોટેન્શિયલમાં કોઈ ફેરફાર નહીં થાય એટલે કે પહેલાં વી ઝીરો હતો તો હવે પણ વી ઝીરો જ રહેશે ઓપ્શન નંબર બી છે એ સાચો છે। નેક્સ્ટ જોઈએ 722 દ્રવ્ય તરંગની તરંગ લંબાઈ સાના ઉપર આધારિત નથી બરાબર દ્રવ્ય તરંગ લંબાઈ એટલે લેમડા ઇઝ ઇક્વલ ટુ એચના છેદમાં એમ વી આવું થાય
तो जो एम तो के दड़ आवे छे, वी एटले वेगे आवे छे, अने एम वी एटले वेगमान थयुं, वेगमान ही आवे छे। आ सूत्रमां क्यांय विद्युत भार क्यू के ई नथी आवतो, एटले विद्युत भार पर आधारित नथी, एटले आपणो आंसर शुं आवशे, ऑप्शन नंबर ए विद्युत भार। नेक्स्ट छे 723 नंबरनो एमसीक्यू, वर्क फंक्शन छे ई बे इलेक्ट्रोवोल्ट होय तो एनी थ्रेशोल्ड तरंग लंबाई केटली होय, हमणां आपणे एनी गणतरी करी, अहींया 310 नैनोमीटर जेवुं आवतुं हतुं। ऑप्शन नंबर बी छे ई आपणो साचो छे, तमारे गणतरी करवी होय तो ई फाई इज इक्वल टू एचसी अपॉन लेमडा जीरो, आ सूत्रमां किंमत मूकजो। अहींया फाई ने जूलमां फेरवुं पड़शे एटले गुणिया 1.6 गुणिया 10^-19 का जूल करवुं पड़शे, बराबर, ऑप्शन आवशे बी आंसर। नेक्स्ट જોઈએ 724 નંબરનો એમસીક્યુ છે, 1.6 × 10^15 હર્ટ્ઝની થ્રેશોલ્ડ આવૃત્તિ અને 8 ઇલેક્ટ્રોવોટ ઉર્જા ધરાવતા ફોટોન ધાતુની સપાટી ઉપર આપાત થાય તો ઉત્સર્જિત ફોટોનની મહત્તમ ગતિ ઉર્જા જે છે એ કેટલી હોય। ચાલો ગતિ ઉર્જા ગોતવાની છે તો ગતિ ઉર્જા કેમ મળશે, તો કે કેમેક્સ ઇઝ ઇક્વલ ટુ એચએફ માઇનસ ફાઈ ઝીરો, આ જે છે ને એ ફોટોનની ઉર્જા બતાવે છે, બરાબર, ફોટોનની ઉર્જા। તો ભાઈ ફોટોનની ઉર્જા જે છે એ તો આપણને આપી દીધી કે 8.8 ઇલેક્ટ્રોવોટ ફોટોન આપાત થાય છે, એટલે આની કિંમત આપણે કેટલી મૂકશું, 8। વાત રહી ફાઈ ઝીરો, તો અહીંયા તમને થ્રેશોલ્ડ આવૃત્તિ આપી, થ્રેશોલ્ડ આવૃત્તિની સૂત્ર શું થાય, ફાઈ ઇઝ ઇક્વલ ટુ એચએફ ઝીરો, પાછું અહીંયા ઇલેક્ટ્રોવોટ છે એટલે ઇલેક્ટ્રોવોટમાં કન્વર્ટ કરવા માટે ડિવાઈડ બાય આપણે ઈ મૂકશું, તો 6.625 ગુણ્યા એફ ઝીરો છે એ કેટલા, તો કે 1.6 × 10^15 ડિવાઈડ બાય 1.6 × 10^-19 1.6 કેન્સલ થશે એટલે 6.625 ગુણ્યા આ માઇનસ 19 ઉપર જાય એટલે થશે તમારા પ્લસ 19, એટલે કેટલા થશે, તો કે 34 10^34, બરાબર, અને હજી આ એચની ગુણ્યા 10^34 હશે એટલે આખે આખું ઝીરો થઈ જાય, તમને મળશે 6.625 ઇલેક્ટ્રોવોટ આવશે। શું આવ્યું આ વર્ક ફંક્શન, તો વર્ક ફંક્શનની કિંમત અહીંયા મૂકો, વચ્ચે આ માઇનસ છે, 6.625, તો કેમેક્સ આની કિંમત તમે બાદબાકી કરશો 8 − 6.625 એટલે લગભગ 1.375 આટલા ઇલેક્ટ્રોવોટ, આ ઇલેક્ટ્રોવોટમાં આન્સર આવ્યો, તો નજીકનો આન્સર કયો છે, 1.4, ઓપ્શન નંબર સી જે છે એ સાચો છે। નેક્સ્ટ 725 નંબરનો એમસીક્યુ, એક આલ્ફા કણ અને એક ડ્યુટેરિયન વી અને V by 2 વેગથી ગતિ કરે છે તો તેમની ડી બોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર જે છે એ કેટલો થાય, ચાલો કેવી રીતે મળશે ભાઈ, તો કે એક આલ્ફા કણ છે, આલ્ફા કણનું માસ આપણે 4m ગણશું, ડ્યુટેરોન જે છે એનું માસ તો કે m ગણશું, આનો આલ્ફા કણનો વેગ જે છે એ v છે અને ડ્યુટેરોનનો વેગ છે એ V/2 છે, તરંગ લંબાઈનો ગુણોત્તર મેળવવાનો છે તો લેમડા ઓફ આલ્ફા ડિવાઈડ બાય લેમડા ઓફ ડ્યુટેરોન ઇઝ ઇક્વલ ટુ આલ્ફા માટે તો કે એચ અપોન એમ વી, એમ આલ્ફા વી આલ્ફા ડિવાઈડ બાય ડ્યુટેરોન માટે તો કે એચના છેદમાં એમ ડી ઇન્ટુ વી ડી, અહીંયા એચ એચ જે છે એ કેન્સલ થશે અને ઉપર જવા દો એટલે એમ ડી વી ડી ડિવાઈડ બાય એમ આલ્ફા વી આલ્ફા। ચાલો ડ્યુટેરોનનું માસ, ડ્યુટેરોનનું માસ જે છે એ એમ છે, ડ્યુટેરોનનો વેગ જે કેટલો છે તો કે વી બાય ટુ છે, આલ્ફાનું માસ જે કેટલું છે 4m છે એટલે ડિવાઈડ બાય 4m, અને આલ્ફા કણનો વેગ જે કેટલો છે તો કે વી છે, બરાબર, તો અહીંયા એમ એમ કેન્સલ થશે, વી વી જે છે એ કેન્સલ થશે, તો અહીંયા 1/8 આવું જે છે લેમડા આલ્ફા અપોન લેમડા ડી, આવો કંઈક જે છે એ તમને સંબંધ મળે 1/8, તો અહીંયા ઓપ્શનની અંદર આપણે મૂકી દઈએ 1/8, અહીંયા ઓપ્શનમાં ભૂલ થશે, બરાબર। નેક્સ્ટ 726, 200 નેનોમીટરની તરંગ લંબાઈ ધરાવતો અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ એફીની તાજી પોલિશ કરેલી સપાટી ઉપર આપાત થાય તો એનું વર્ક ફંક્શન તમને આપ્યું છે, વર્ક ફંક્શન કેટલું છે, લીમડા પહેલાં આપાત કેટલો કર્યો તો કે 200 નેનોમીટર, અને એ ધાતુનું વર્ક ફંક્શન જે છે એ ફાઈ ઝીરો કેટલો છે
तो के 4.71 इलेक्ट्रोवोल्ट आवुं कंईक छे। तो स्टॉपिंग पोटेंशियल जे छे ई केटलुं थाय, चलो स्टॉपिंग पोटेंशियल कई रीते गणशुं, तो के ई वी जीरो इज इक्वल टू एच सी अपॉन लेमडा माइनस फाइ जीरो, आवुं सूत्र थशे बराबर। हलो अहीं किंमत मूकशुं आपणे, डायरेक्ट कैल्शियम मूकी दो, जुओ एच जे छे ई 6.625 गुणिया सी जे छे ई 3 × 10⁸ એટલે × 3 डिवाइड बाई लेमडा जे छे, अहीं लेमडा छे ने हुं 2 × 10⁻⁷ मीटर करी नाखुं एटले डिवाइड बाई 2 करशो એટલે લગભગ આ 9.9975 જેવું થાય, એને ગુણ્યા 10⁻ તો કે પેલા 34 માઇનસ હતી 8 માઇનસ 34 અને તરંગ લંબાઈની -7 ઉપર જાય એટલે +7 એટલે આ 10⁻¹⁹ થયું બરાબર। આપણે વી જીરો ગોતવો હોય ને તો ઈ નહીં નીચે જ આવે દે, એટલે અહીંયા કરી નાખી 1.6 × 10⁻¹⁹ ફાઈ જીરો કેટલા હતા, તો કે 2.71 ઇલેક્ટ્રોવોટ, નીચે અહીંયા ઈ આવ્યો એટલે ઇલેક્ટ્રો ઇલેક્ટ્રો કેન્સલ થઈ ગયું બરાબર। તો અહીંયા તમને મળશે 9.9375 ડિવાઈડ બાય 1.6 એટલે લગભગ અહીંયા 6.21, 10⁻¹⁹ તો ઉડી ગઈ, -4.71 એને માઇનસ આપણે કરીએ 4.71 એટલે લગભગ 1.5 જેવું મળે છે, 1.5 વોલ્ટ। ઓપ્શન નંબર એ જે છે એ આપણો સાચો આન્સર છે। નેક્સ્ટ 727 નંબરનો, 60 વોટના એક વિદ્યુત બલ્બમાંથી દર સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા કેટલી હોય એ આપણે ગોતવાની છે। ફોટોનની તરંગ લંબાઈ કેટલી આપી છે ભાઈ, 660 નેનોમીટર। તો એનર્જીનું સૂત્ર ઈ ઇઝ ઇક્વલ ટુ એચ સી અપોન લેમડા, આ એક ફોટોનની છે। ધારો કે આવા ઘણા બધા ફોટોન, એન ફોટોન હોય તો એન ફોટોનની ઉર્જા કેટલી, તો કે એન એચ સી અપોન લેમડા। તો એનર્જી અને એક સેકન્ડમાં કેટલી આવશે, તો કે આ વોટ છે ને જૂલ પર સેકન્ડ ગણાય, તો એક સેકન્ડમાં 60 જૂલ એનર્જી આવશે। અહીંયા હું મૂકું છું 60, આ લેમડા ઉપર જશે, લેમડા કેટલો આપ્યો છે આપણને 660 નેનોમીટર, એટલે 6.6 × 10⁻¹ ડિવાઈડ બાય એચ જે છે એ 6.625 × 10⁻¹⁹ અહીંયા 3 × 10⁸ આ જે છે એ તમને એન મળે બરાબર। તો 60 × 6.6 ડિવાઈડ બાય, જો અહીંયા તમે એચ 6.6 લઈ લ્યો એટલે આ ઉડી જશે બરાબર, અને અહીંયા તમારા આવશે આ 20। તો કેલ્સીની કંઈ જરૂરિયાત છે નહીં, આપણે 20 × 10⁻¹⁷ +34 − 8 −7 − 34 એટલે −15 જેવું થયું, −15 + 34 એટલે −19 જેવું થાય, એટલે 20 × 10⁻¹⁹ તો 2 × 10⁻²। અહીંયા સમય આપણે 1 સેકન્ડ રિકલ હતું વિચાર્યું હતું, એટલે આટલા ફોટોન પ્રતિ સેકન્ડ, 1 સેકન્ડમાં એટલા ફોટોન આવે, કેટલા થયા 2 × 10⁻², ઓપ્શન નંબર બી સાચો છે। નેક્સ્ટ જોઈએ 728 નંબર, ફોટો ઇલેક્ટ્રિક અસરમાં સોડિયમની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ આટલી છે, તો એનું વર્ક ફંક્શન કેટલું થાય। જુઓ આ એકદમ ઇઝી સૂત્ર, કેટલી વાર એમસીક્યુ આવી ગયો, ફાઈ જીરો ઇઝ ઇક્વલ ટુ એચ સી અપોન લેમડા જીરો, સીધું હોય તમે લેમડાની કિંમત મૂકી દો એટલે ડાયરેક્ટ તમારો આન્સર આવી જશે, ક્લિયર છે। ચાલો નેક્સ્ટ 729, કોઈ એક કણનું રેખીય વેગમાન તમને આપ્યું છે 2.2 × 10⁻¹⁴ કેજી પર મીટર, કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ, તેની ડી બોગલી તરંગ લંબાઈ કેટલી થાય। ચાલો ડી બોગલી તરંગ લંબાઈ સૂત્ર, લેમડા ઇઝ ઇક્વલ ટુ એચના છેદમાં પી બરાબર, તો એચની કિંમત 6.625 × 10⁻¹⁴ ડિવાઈડ બાય પી છે 2.2 × 10⁻³, આ એપ્રોક્સિમેટલી 3 જેવું થાય, 22 × 3 = 66 એટલે 3 × 10⁻³ આવું જે છે એ કંઈક તમને મળશે બરાબર, આટલા મીટર। તો અહીંયા 3 × 10⁻³ −3 − 34 અને અહીંયા −4 એટલે −30 જેવું થયું, 3 × 10⁻³ અહીંયા ઓપ્શનમાં મિસ્ટેક છે, 29ને બદલે અહીંયા આપણે 30 કરી દઈએ। ચાલો નેક્સ્ટ છે, સૂર્યમાંથી પૃથ્વી ઉપર આવતું વિદ્યુત ચુંબકીય ફ્લક્સ
दस नी त्रण घात वोट पर मीटर स्क्वेर, चलो वोट पर मीटर स्क्वेर केटलो आप्यो छे पावर थियो तमारो, बराबर केटलो थशे दस नी त्रण घात आटलो पावर छे, सॉरी इंटेन्सिटी थई, आ इंटेन्सिटी छे। तो पावर जे छे तमने केटलो मळे, अहींया आपणो डेटा जे छे ई मिसिंग छे, एरिया आपणने आपवो पड़े। तो क्षेत्रफळ जे छे आ दाखला माटे आपणे याद रखशुं, क्षेत्रफळ जे छे ई 3/60 नी प्लेट छे, 3 मीटर/60 मीटर नी प्लेट छे, बराबर। तो पावर गोतवो छे, आ तीव्रता आपणने आपी छे, तो तीव्रतानुं सूत्र तीव्रता आई इज इक्वल टू पी अपोन एरिया, पावर ने करता बनावो एटले इंटेन्सिटी मल्टीप्लाय बाय एरिया। इंटेन्सिटी केटली छे? 10^3 एरिया लंबाई गुणिया पोड़ाई एटले 180 थशे। तो 180 × 10^3 તમે પોઈન્ટમાં કન્વર્ટ કરશો એટલે 2 પોઈન્ટ આમ જાય, એટલે ઘાત પ્લસ 3 × 2 = 5 એટલે 1.8 × 10^5 પાવરનો એકમ થશે વોટ। ઓપ્શન નંબર એ જે છે એ આપણો રાઈટ આન્સર થશે। નેક્સ્ટ 731, એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન એક જ દિશામાં સમાન ગતિ ઉર્જાથી ગતિ કરે છે, ચાલો ગતિ ઉર્જા સમાન છે, તો ડી બોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર કેટલો હોય? જો આપણે શરૂઆતમાં ટાઈપનો એમસીક્યુ આવી ગયો કે લેમડા ઇઝ ઇક્વલ ટુ h√2mev, આ જે ઈવી છે ને એ ગતિ ઉર્જા બતાવે છે, તો લેમડા ઇઝ ઇક્વલ ટુ h√2mk, આવું બતાવી શકાય ભાઈ? તો ગતિ ઉર્જા દરેકની સરખી છે, h સરખો છે, તો લેમડા પ્રપોર્શનલ ટુ 1/√m, આવો કંઈક આપણને સંબંધ મળે લેમડા અને એમ વચ્ચેનો। તો આપણને કોનું કેનું કીધું ભાઈ? તો કે ઇલેક્ટ્રોન ને પ્રોટોન, તો લેમડા ઓફ ઇલેક્ટ્રોન છેદમાં લેમડા ઓફ પ્રોટોન, વ્યસ્ત પ્રમાણ છે એટલે અંડરરૂટમાં ઉપર આવશે માસ ઓફ પ્રોટોન ડિવાઈડ બાય આવશે માસ ઓફ ઇલેક્ટ્રોન, અંડરરૂટ એમપી ડિવાઈડ બાય એમઈ, ઓપ્શન નંબર સી જે છે એ આપણો સાચો આન્સર છે। નેક્સ્ટ 732, એક ફોટોસંવેદી ધાતુની સપાટીનું વર્ક ફંક્શન જે છે એ કેટલું છે? તો કે 50 છે। જ્યારે 350 ઉર્જાવાળો એક ફોટોન આ સપાટી ઉપર આપાત થાય ત્યારે એનો મહત્તમ વેગ આટલો છે, 6 × 10^3। જુઓ પહેલાં આપણે આટલું સોલ્વ કરીએ, ધાતુનું વર્ક ફંક્શન કીધું 50, એની ઉપર જે પ્રકાશ આપાત થાય છે એની એનર્જી કેટલી છે? તો કે 350, તો એમાંથી જે ઇલેક્ટ્રોન બહાર નીકળે એનો વેગ આટલો છે 6 × 10^6। તો આના માટે એક સંબંધ આપણે મૂકીએ, જુઓ મૂળ સૂત્ર આપણું આવું છે કે કેમેક્સ ઇઝ ઇક્વલ ટુ h c / λ − 50, આ જે છે ને એ ફોટોનની એનર્જી બતાવે, તો ફોટોનની એનર્જી કેટલી આપી? અહીંયા 350 આપી છે, 350 માઇનસ વર્ક ફંક્શન જે છે એ તો 50 જ છે, બરાબર। ગતિ ઉર્જા એટલે 1/2 mv² આવો કંઈક આપણને સંબંધ થયો, બરાબર છે। તો 1/2 m, આ પહેલો કેસ છે ને એટલે આને v1 કહી દઉં, mv1² ઇઝ ઇક્વલ ટુ 250, હાલો આ પહેલો કેસ થયો। હવે શું કરે છે જુઓ, ઇલેક્ટ્રોન તેના પરથી બહાર આવે છે, હવે જો ફોટોનની ઉર્જા વધારીને કેટલી કરી નાખવામાં આવી ભાઈ 9f, પહેલાં જે 350 વાળી એનર્જી હતી એ 950 કરી નાખી, તો હવે એનો મહત્તમ વેગ કેટલો હોય? તો પાછું આપણે એ જ સૂત્ર લગાડીએ, જુઓ અહીંયાથી ગતિ ઉર્જા એટલે 1/2 mv² વેગ બદલી ગયો હશે, કારણ કે આપાત થયેલા ફોટોનની એનર્જી અહીંયા ચેન્જ કરી આપણે, તો ઇઝ ઇક્વલ ટુ હવે એનર્જી કેટલી છે? તો કે 950 માઇનસ વર્ક ફંક્શન ધાતુ તો એનું એ જ છે એટલે અહીંયા 50 એમને રાખશું, તો અહીંયા કેટલો આવશે? તો કે 850 ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² આ જે છે એ આપણને સંબંધ મળ્યો। હવે આપણે આનો અને આનો ગુણોત્તર લઈએ, તો 1/2 mv² ડિવાઈડ બાય 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ 850 ડિવાઈડ બાય 250, 50 કેન્સલ, 8/2 એટલે અહીંયા 4 મળશે, 1/2 m 1/2 m કેન્સલ, તો અહીંયા v² તમારો કેટલો થયો ભાઈ? તો કે 4v1² થયો, તો v2 બરાબર કેટલો? તો કે 2v1 આવ્યું, ચાલો પહેલાં જેટલો વેગ હતો એના કરતાં કેટલો થઈ ગયો? ડબલ થઈ ગયો, તો પહેલાં 6 × 10^6 હતો તો હવે 6 × 12 × 10^6 એટલે ઓપ્શન નંબર એ છે એ આપણો સાચો આન્સર થશે। નેક્સ્ટ 733 નંબરનો એમસીક્યુ છે,
100 ઇલેક્ટ્રોવોટ ઉર્જાવાળા ફોટોનની આવૃત્તિ કેટલી હશે? ચાલો એનર્જી, જો એનર્જી ઈ ઇઝ ઇક્વલ ટુ એચ એફ, આમાં તમે એફને કરતાં બનાવો એટલે ઈ અપોન એચ તમારે મૂકવાનું થાય. એનર્જી કેટલી આવી છે? 100 ગુણ્યા, એને જૂલમાં ફેરવશો એટલે 1.6 × 10⁻¹⁹ ડિવાઈડ બાય એચ જે છે એ 6.625 × 10⁻³¹ તો અહીંયા તમને મળશે 1.6 ડિવાઈડ બાય 6.625 એટલે લગભગ 0.2415 × 10⁻³¹ ઉપર જાય એટલે +34 + 34 − 19 કરશો એટલે લગભગ 10⁵ હર્ટ્ઝ આવું કંઈક આવશે. 1. આમ તેમ કરશો એટલે લગભગ 16 જેવું થયું. 1. આમ લ્યો એટલે પ્લસ થશે એટલે કેટલું થશે? 16 2.41. એક મિનિટ, અહીંયા ઘાત જે છે એ આ બાજુ આવશે એટલે ઘાત માઇનસ થાય એટલે 2.41 × 10⁴ હર્ટ્ઝ થાય. 14 અહીંયા ઓપ્શન નથી, 16 કાઢીને અહીંયા આપણે 14 કરી નાખશું. ઓપ્શન નંબર બી જે છે એ સાચો આન્સર છે. નેક્સ્ટ 734 નંબરનો એમસીક્યુ છે. એક ધાતુનું કાર્ય વિધેય એટલે કે વર્ક ફંક્શન આપ્યું છે 1.6 ઇલેક્ટ્રોવોટ છે તો મહત્તમ તરંગ લંબાઈ કેટલી થાય? જો આ એમસીક્યુ ઘણીવાર આપણે આવી ગયું તો 50 = hc/λ₀, λ₀ને કરતાં બનાવવું એટલે hc/φ₀. ચાલો આ સૂત્ર ઉપરથી તરંગ લંબાઈ છે એ આપણે ગણતરી કરી શકીએ. નેક્સ્ટ છે 735. આપેલી ધાતુ પર λ₁ અને λ₂ તરંગ લંબાઈવાળા વિકિરણને આપાત કરતા ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની અનુક્રમે ગતિ ઉર્જા K₁ અને K₂ છે તો ધાતુનું વર્ક ફંક્શન કેટલું હોય? ચાલો એવું આપણે ગણતરી કરવાની છે. તો જો પહેલાં આપણે λ₁ વાળો કેસ વિચારીએ તો ગતિ ઉર્જા સૂત્ર તો કેને K₁ કહી તો K₁ ઇઝ ઇક્વલ ટુ hc/λ₁ - અહીંયા વર્ક ફંક્શન જે છે એ ફાઈ. અહીંયા કામ કરીએ આપણે hcને કરતાં બનાવીએ બરાબર તો અહીંયા લસા લેવો પડશે એટલે K₁ ઇઝ ઇક્વલ ટુ hcના છેદ માખાના છેદમાં λ₁. અહીંયા થશે φ λ₁. આ λ₁ ઉપર જાય એટલે K₁ λ₁ ઇઝ ઇક્વલ ટુ hc − φ λ₁. આપણે hcને કરતાં બનાવવો છે એટલે hc ઇઝ ઇક્વલ ટુ K₁λ₁ + φ λ₁. હાલો આ આપણને સંબંધ આવવા માંડ્યો. હવે આ પહેલા કેસમાં જો અહીંયા λ₂ની વાત કરવામાં આવે તો ગતિ ઉર્જા છે એ K₂ થઈ જાય તો આપણે આ સમીકરણમાં λ₁ છે ને λ₂ મૂકીએ ને K₁ છે ને K₂ મૂકીએ અહીંયા તો તમને hc જ મળશે તો hc ઇઝ ઇક્વલ ટુ K₂λ₂ + φ અહીંયા λ₁ છે અને અહીંયા φ λ₂ આવશે λ₂ આવશે. hc હરખા હોય તો ઇક્વેશન નંબર 1 આ ઇક્વેશન નંબર 2 તો 1 અને 2ને તમે સરખાવો તો આવું આવે K₁λ₁ + φ λ₁ ઇઝ ઇક્વલ ટુ K₂λ₂ + φ λ₂. રેડી? હવે આને આ બાજુ જવા દો એટલે K₁λ₁ આ બાજુ જાય એટલે −K₂λ₂. આ બાજુ આવે ફાઈ કોમન નીકળી જાય એટલે λ₂ − λ₁. તમે ફાઈને કરતાં બનાવશો તો K₁λ₁ − K₂λ₂ / λ₂ − λ₁ બરાબર. ફા ઓપ્શન નંબર કયો સાચો થશે આપણો? ઓપ્શન નંબર એ. આ છે એ આપણને ધાતુનું વર્ક ફંક્શન મળ્યું. ચાલો રેડી, નેક્સ્ટ જોઈએ 736 નંબરનો એમસીક્યુ છે. એમ દળ ક્યુ વિદ્યુતભાર ધરાવતા એક ઇલેક્ટ્રોનને વી વોલ્ટથી પ્રવેગિત કરવામાં આવે તો કણ સાથે સંકળાયેલી તરંગ લંબાઈ, જો ઘણીવાર આપણે ભણી ગયા 2mEV આપણે લખતા પણ અહીંયા વિદ્યુતભાર ક્યુ આપેલો છે એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો થશે. નેક્સ્ટ 737 નંબરનો એમસીક્યુ છે. જો મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બમણી કરવામાં આવે તો ડી બુગલી તરંગ લંબાઈ જે છે એ પ્રારંભિક કરતાં કેટલી થાય? જો હમણાં ભણી ગયા આપણે કે લેમડા સૂત્ર આવું એટલે લેમડા ઇઝ ઇક્વલ ટુ hc/√2mk તો λ∝1√k આવો સંબંધ થયો તો ગતિ ઉર્જા બમણી થઈ તો લેમડા છે એ 1√2 ગણી થાય બરાબર તો 1√2 ઓપ્શન નંબર એ છે એ સાચો થયો. નેક્સ્ટ
100 ગ્રામ દળનો એક પદાર્થ 36 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરે છે તો ડી બોગલી તરંગ લંબાઈ કેટલી થાય? ચાલો લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ ના છેદમાં પી એટલે કે એમ વી. એચ 6.625 ગુણ્યા 10^-34 ઘાત. માસ છે એ 100 ગ્રામ છે અને કેજીમાં ફેરવશું એટલે 0.1 કેજી થાય. અહીંયા આને મીટર પર સેકન્ડમાં ફેરવશું એટલે 36 × 1000/3600 એટલે 10 મીટર પર સેકન્ડ થાય. બરાબર, તો એમ વી તો 0.1 × 10 એટલે તમને ખાલી 1 મળે. તો આ જે છે એ આપણો આન્સર 10^-34 ઘાતના ક્રમનું થાય. ઓપ્શન નંબર સી જે છે એ સાચો થાય. અહીંયા ક્રમ માંગ્યો છે. નેક્સ્ટ 739 નંબરનો એમસીક્યુ છે. લિથિયમ આયનની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ આટલી છે તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન માટે આપાત તરંગ લંબાઈ કેટલી હોવી જોઈએ? જો આટલી તરંગ લંબાઈ છે એટલે એને અનુરૂપ જે એનર્જી હોય ને એ એનર્જી કરતાં વધારે એનર્જી વાળો આપીએ ને તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. બરાબર, એનર્જી વધુ હોવી જોઈએ. હવે અહીંયા તરંગ લંબાઈના સંદર્ભમાં માંગ્યું છે તો તરંગ લંબાઈ અને એનર્જી વચ્ચે પાછો વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. આપણે એનર્જી વધુ જોઈ છે તો તરંગ લંબાઈ આના કરતાં ઓછી રાખવી પડશે એટલે 62-50 એંગસ્ટ્રોમ જેટલી કે એના કરતાં ઓછી તરંગ લંબાઈ હોય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. ચાલો રેડી, નેક્સ્ટ 740 નંબરનો એમસીક્યુ છે. ટી કેલ્વિન નિરપેક્ષ તાપમાને પરમાણુની ડી બોગલી તરંગ લંબાઈ ખાલી જગ્યા હશે? જો અહીંયા તાપમાનનો સંદર્ભ તમને આપ્યો છે, અહીંયા આપણી પાસે સૂત્ર મેળવીએ કે ઇઝ ઇક્વલ ટુ 1/2 એમ વી સ્ક્વેર, એના ઉપરથી આપણે પી સ્ક્વેર અપોન 2m આવું સંબંધ મળે. હવે તાપમાન અને ગતિ ઉર્જા વચ્ચે સંબંધ કંઈક આવો છે, 3/2 KBT. KB એટલે બોલ્ઝમેન રેન્ક, ટી છે એ તાપમાન કેલ્વિનમાં, તરંગ લંબાઈમાં જવું છે એટલે પીની જગ્યાએ લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન પી થાય. આમાં તમે પીને કરતા બનાવો તો એચના છેદમાં લેમડા થાય. બરાબર, તો અહીંયા પી સ્ક્વેર છે એટલે એચ સ્ક્વેરના છેદમાં લેમડા સ્ક્વેર અને બાકીનો આ 2m જેટલું ઉડે એટલું આપણે ઉડાડીએ. અહીંયા 2 જે છે એ કેન્સલ થાય. લેમડા સ્ક્વેરને પહેલાં કરતાં બનાવીએ એટલે લેમડા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એચ સ્ક્વેરના છેદમાં આ 3m KBT. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન અંડરરૂટ 3m KBT. ઓપ્શન નંબર કયો સાચો થશે? બી, 3m KBT. નેક્સ્ટ 741 છે. સોડિયમની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ આટલી છે તેનું વર્ક ફંક્શન કેટલું થાય? ચાલો 50 = HC/λ0 આ સૂત્ર મૂકી દેવાય, જૂલમાં છે એટલે એ જ રાખશું. અહીંયા ઘાત તો આપેલી, ખાલી તમારે આંકડો જે છે એ આગળનો કહેવાનો છે. નેક્સ્ટ 742. ડિવિઝન ગર્મનના પ્રયોગમાં ફિલામેન્ટમાંથી ઇલેક્ટ્રોનને 20 જેટલા વોલ્ટથી પ્રવેગિત કરવામાં આવે તો ઇલેક્ટ્રોન માટેની ડી બોગલી તરંગ લંબાઈ જે છે એ કેટલી થાય? જો આ સૂત્ર આપણે આવી ગયો 2mEV. બરાબર, ઓપ્શન નંબર ડી છે. નેક્સ્ટ 743 નંબરનો એમસીક્યુ છે. અહીંયા એક ધાતુ ઉપર 1 ઇલેક્ટ્રોવોટ અને 2.5 ઇલેક્ટ્રોવોટ ગતિ ઉર્જા ધરાવતા ફોટોનને વારાફરતી આપાત કરવામાં આવે અને વર્ક ફંક્શન છે એ કેટલું છે? 0.5 ઇલેક્ટ્રોવોટ હોય તો ધાતુમાંથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ઝડપનો ગુણોત્તર કેટલો હોય? બરાબર, તો જુઓ 1/2 m vmax² = HF-50 થાય. તો પેલા કેટલી એનર્જી આપી? 1. એમાંથી વર્ક ફંક્શનને બાદ કરો એટલે 1 - 0.5 એટલે 0.5 ઇલેક્ટ્રોવોટ તમને મળે. બરાબર, પછી તો કે બીજા કેસમાં આ V1 થયો, હવે 1/2 m V2² એમાં શું થશે? તો કે 2.5 - 0.5 તમાર 2 ઇલેક્ટ્રોવોટ થાય. તમારે ઇલેક્ટ્રોનની ઝડપનો ગુણોત્તર કહેવાનો છે, મતલબ આ બેનો ગુણોત્તર લ્યો એટલે 1/2m 1/2m કેન્સલ. તો V1² / V2² = 0.5/2. તો 5/20 એટલે 1/4 થયું, વર્ગમૂળ કાઢો તો V1/V2 = 1/2. ઓપ્શન નંબર ડી છે એ આપણો સાચો થશે. નેક્સ્ટ 744 નંબરનો એમસીક્યુ છે. આટલા કિલો ઇલેક્ટ્રોવોટ ઉર્જા ધરાવતા ફોટોનની તરંગ લંબાઈ કેટલી હોય? ચાલો આ ટાઈપના એમસીક્યુ ઘણા બધા આવી ગયા. ઇઝ ઇક્વલ ટુ HC/λ
आ एनर्जी इलेक्ट्रोवोट छे पहले तो किलो छे એટલે 10^3 વડે ગુણશું અને એને ઇલેક્ટ્રોવોટને જૂલમાં ફેરવવા માટે પાછા 1.6 × 10^-19 જૂલ કરશું બરાબર તો આના ઉપરથી તરંગ લંબાઈ આપણને લેમડા મળી જશે નેક્સ્ટ 755 ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા ચલો અહીં સ્થાનની અનિશ્ચિતતા આપી એટલે કે ડેલ્ટા એક્સ કેટલો છે 10^-10 છે તો વેગમાનની અનિશ્ચિતતા એટલે કે ડેલ્ટા પી જે છે એ કેટલું હોય અહીંયા હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત લાગુ પડે શું કહે છે હાઇઝનબર્ગ ભાઈ તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એચના છેદમાં 2π તમારે ડેલ્ટા પી ગોતવું છે તો એને કરતા બનાવો તો એચના છેદમાં 2π ડેલ્ટા એક્સ એચની કિંમત 6.625 × 10^-34 ડિવાઈડ બાય 2π પાય એટલે 3.14 ડેલ્ટા એક્સ કેટલો આપ્યો 10^-10 તો જો આનો ભાગાકાર કરશો 3 × 6 6 પોઈન્ટ સમથિંગ તો થઈ ગયા એટલે 1.05 આવે પોઈન્ટ તો એ જ છે હવે ઘાત જોવાની રહીએ -10 ઉપર જાય એટલે અહીંયા +10 થાય તો -34 + 10 એટલે 10^-24 વેગમાન છે એટલે kg મીટર પર સેકન્ડ ચાલો ક્લિયર -24 ઓપ્શન નંબર ડી છે એ આપણો રાઈટ આન્સર થશે નેક્સ્ટ 746 નંબરનો MCQ છે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ આપણને આપેલી છે કે 5 એંગસ્ટ્રોમથી 1 એંગસ્ટ્રોમ 0.5 એંગસ્ટ્રોમથી 1 એંગસ્ટ્રોમ જેટલી વધારવી હોય તો એનર્જી કેટલા ગણી કરવી પડે જુઓ અહીંયા તમે જુઓ તરંગ લંબાઈ છે એ ડબલ કહી રહી 0.5માંથી અહીંયા 1 કહી રહી તો લેમડા જ્યારે તમે બમણા કરો તો એનર્જી કેટલા ગણી થાય તો કે આપણે હમણાં ભણી ગયા કે એનર્જી અને તરંગ લંબાઈ જે છે ને એ વ્યસ્ત પ્રમાણ થયું તો તરંગ લંબાઈ બમણી કરો તો એનર્જી જે છે એના કરતાં કેવી થશે અડધી થશે નેક્સ્ટ 100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના વડે પ્રવેગી થયેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ડી બોગલી તરંગ લંબાઈ ચાલો આ ટાઈપનું MCQ આપણને આ રીતે મળે 1.22 નેનોમીટરના છેદમાં અંડરરોટ વી આવો કંઈક સંબંધ આપણો હોય બરાબર વી કેટલા છે 100 નું અંડરરૂટ તો કે 10 ભાગો તો 0.122 નેનોમીટર 0.122 નેનોમીટર ઓપ્શન નંબર સી જે છે એ આપણો રાઈટ આન્સર થશે નેક્સ્ટ છે 748 નંબરનો MCQ આલ્ફા કણોને વી જેટલા પોટેન્શિયલ ડિફરન્સથી પ્રવેગિત કરતા તેમની તરંગ લંબાઈ જે છે એ કેટલી થાય જુઓ આલ્ફા કણ જે છે પહેલાં તો તરંગ લંબાઈ માટે સૂત્ર શું છે તો કે લેમડા ઇઝ ઇક્વલ ટુ એચના છેદમાં અંડરરૂટ 2mev બરાબર છે તો એચના છેદમાં અંડરરૂટ 2 માસ છે આલ્ફા કણનું એ પ્રોટોનના માસ કરતાં 4 ગણું થાય એટલે 4 × પ્રોટોનનું માસ એને ગુણ્યા વિદ્યુતભાર જે છે એનો પ્રોટોનના કરતાં ડબલ થાય એટલે 2e અને ડિવાઈડ બાય વી હાલો વીની કિંમત જે છે એ આપણે મૂકવાની નથી એને અંડરરૂટ વી એમ નમ રાખશું તમે આટલાની ગણતરી કરશો એટલે તમને આમાંથી આન્સર આવશે નેક્સ્ટ 749 નંબરનો MCQ છે લેમડા આપાત પ્રકાશની તરંગ લંબાઈ છે ફાઈ જે છે એ ધાતુનું વર્ક ફંક્શન છે તો કઈ શરતનું પાલન હોય તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન ન થાય ક્યારે ઉત્સર્જન ન થાય તો ઉત્સર્જન થાય એની કન્ડિશન શું છે ભાઈ ઉત્સર્જન થાય એના માટેની કન્ડિશન તો કે ફોટોનની એનર્જી છે ને એ hc/λ કરતાં વધારે હોવી જોઈએ અથવા એનું વર્ક ફંક્શન જે છે એના કરતાં કેવું હોવું જોઈએ તો કે વધારે હોવું જોઈએ તો ઓપ્શન નંબર એ જે છે એ આપણો સાચો આન્સર થશે કારણ કે ફાઈ hc એ જે છે એ શું થયું એનર્જી થઈ એના કરતાં hc/λ આ 50 થયું 50 વધારે છે hc/λ બરાબર આવી કન્ડિશન હોય ત્યારે ઉત્સર્જન નહીં થાય વર્ક ફંક્શન કરતાં આ એનર્જી થઈ વર્ક ફંક્શન કરતાં ઓછી એનર્જી હોય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નહીં થાય એ લેમડાને કરતાં બનાવશો એટલે ઓપ્શન નંબર એ છે એ આપણો રાઈટ આન્સર ચાલો આજની સ્લાઇડનો છેલ્લો MCQ છે ફોટો ઇલેક્ટ્રોન માટે આપેલ ધાતુ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ V0 અને ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનના વેગ વચ્ચેનો સંબંધ શું છે જો એકદમ ઇઝી ક્વેશ્ચન EV0 આ સ્ટોપિંગ પોટેન્શિયલ આ કેટલું હોય તો કે kmax જેટલું હોય એની ગતિ ઉર્જા થાય
હવે આપણને વેગનો સંબંધ કીધો છે એટલે ગતિ ઉર્જાને બદલે આપણે શું મૂકશું, એકના છેદમાં બે એમ વી સ્ક્વેર, અહીંયા ઈ વી ઝીરો. તો તમે જુઓ ઈ અચળ છે, 1/2 એમ અચળ છે, તો વી ચલે છે વી સ્ક્વેર. આવું થયું, સ્ટોપિંગ પોટેન્શિયલ છે એ વેગના સ્ક્વેરના સમપ્રમાણમાં થાય. ઓપ્શન નંબર બી જે છે એ આપણો રાઈટ આન્સર થયો. ચાલો આજનો એપિસોડ નંબર 12 અહીંયા આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ એપિસોડથી ફરી આપણે ચેપ્ટર નંબર 11ના MCQ અને બાકીના MCQ લઈને આવશું. ત્યાં સુધી ચેનલને જોતા રહો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.